નાઇટ કર્ફ્યુ અત્યારે અનેક શહેરોમાં છે અમદાવાદની વાત કરીએ તો દિવસમાં પણ ચડબીસ તલાક કર્ફ્યુ રહ્યો અને અત્યારે હાલ નાઇટ કર્ફ્યુ ને લઈને કયા પ્રકારનો બંદોબસ્ત છે દિપાલી અમદાવાદમાં કરફ્યુનું ચુસ્ત પાલન છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે દિવસ દરમિયાન જડબેસલાક બંધ રહ્યા બાદ રાત્રિનું જે પેટ્રોલિંગ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે શહેરના જે તમામ એન્ટ્રી પોઈન્ટ છે તમામ જે પોઈન્ટ છે તે તમામ પોઈન્ટ ઉપર પોલીસના કર્મચારીઓ છે તે હાજર છે અને પોતાની ફરજ બજાવી રહ્યા છે એસજી હાઇવે ઉપર ઝાયડસ ચાર રસ્તા ખાતેના દ્રશ્યો છે જ્યાં પોલીસ દ્વારા બેરીકેટિંગ કરી અને જે કર્ફ્યુ છે તેનો પાલન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે છે જે પણ વાહનો અહીંયા આવે છે તે તમામ વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે પણ બિનજરૂરી લોકો બહાર નીકળી રહ્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે દિવસ દરમિયાન બસોથી વધુ લોકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે કર્ફ્યુના નિયમનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે રાત્રે પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ છે તે વધારી દેવામાં આવ્યું છે અને તમામ જે વાહનો આવી રહ્યા છે તે તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે બિન જરૂરિયાત વસ્તુઓ સાથે સંકળાયેલી ન હોય તે તમામ લોકો છે તેમની સામે પગલા લેવામાં આવી રહ્યા છે ખોટી રીતે કોઈ લોકો બહાર ન નીકળે કરફ્યુના નિયમો ન તોડે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે જે પણ સાધન આવે છે તેમને અટકાવવામાં આવી રહ્યું છે અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે મહત્વનું છે કે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા છે તેઓ પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કરફ્યુની સ્થિતિની સમીક્ષા કરવા માટે અત્યારે નીકળ્યા છે ત્યારે પોલીસ પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તમામ જે પોઈન્ટ આપેલા છે તે તમામ પોઈન્ટ ઉપર હાજર રહી પોતાની ફરજ બજાવી રહ્યા છે જે રીતે અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્રણસો સિત્તેર થી પણ વધારે કેસો આજે નોંધાયા છે ત્યારે કોરોનાના સંક્રમણ ને અટકાવવા માટે પોલીસ છે તે પણ ખડે પગે છે અને તમામ તંત્ર છે તે પણ સજ્જ છે જી દીપાલી જી ચોક્કસ આભાર માહિતી આપ